કાપોદ્રાના એક ખાતેદાર પાસે લાખો રૂપિયાનો જવાબ વગરનો કામ કરાવી ઠગબાજોએ હાથ ઊંચા કરી દીધા હોવાની ઘટના સામે આવી છે। બાકી નીકળતા 35 લાખ રૂપિયાની સામે મિલકત આપવાની વાત કરી ઠગબાજોએ આસ્થા ઇન્ડસ્ટ્રીઝમાં બે ખાતા બતાવી 1,32,00,000માં આપી દઈએ છીએ એમ કહી બીજા લાખો રૂપિયા પડાવી લીધા હતા। ઠગબાજો હાથે છેતરાયેલા ખાતેદારે પૈસા કે મિલકત નહીં મળતા કાપોદ્રા પોલીસ સ્ટેશનના દ્વાર ખખડાવ્યા છે। પોલીસે 97,23,000ની છેતરપિંડી કેસમાં ઠગબાજ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે। જવાબ વગરનું કામ કરાવી સમયસર પેમેન્ટ ચૂકવી વિશ્વાસમાં લીધા હતા। કાપોદ્રા પોલીસે જણાવ્યું હતું કે ભોગ બનનાર હસમુખભાઈ સમજીભાઈ ચોવટિયા મૂળ રાજકોટમાં જામ કંટ્રોલાના વતની અને હાલમાં સરથાણા વ્રત ચોક માની રેસિડેન્સીમાં રહે છે અને કાપોદ્રા અક્ષરધામ સોસાયટીમાં ખાતા નંબર D4 પહેલા માળે સિલાઈ મશીન ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે। હસમુખભાઈ પાસે વરિયાવ ગામ ખાતે આવેલ આસ્થા ઇન્ડસ્ટ્રીઝમાં મારુતિ એમ્બ્રોઇડરીઝના દામજી ભીખાભાઈ માવાણી, ખોડર ટેક્સના માલિક મુક્તાબેન દામજીભાઈ, પુત્ર સુનિત દામજી, રહેઠાણ શિવાંજલિબેન ગોકુલધામ સોસાયટી મોટા વરાછા અને ભત્રીજા લાલજી શામજી માવાણી, રહેઠાણ રૂપાલી સોસાયટી હીરાબાગ સર્કલ એ શરૂઆતમાં જોબ વર્કનું કામ કરાવી સમયસર પેમેન્ટ ચૂકવી વિશ્વાસમાં લીધા હતા। વર્ષ 2017માં 35,23,621ના મતદાનનું ચણિયાચોળીનું જોબ વર્કનું કામ કરાવ્યું હતું, જેના પેમેન્ટની અવારનવાર માંગણી કરતા છતાંય પેમેન્ટ ચૂકવ્યું ન હતું। ત્યારબાદ આરોપીઓએ તેમની આસ્થા ઇન્ડસ્ટ્રીઝમાં આવેલ બે ખાતા વેચવાની વાત કરી 1,32,51,000નો સોદો નક્કી કર્યો હતો, પરંતુ હસમુખભાઈ પાસે પૈસા ન હોવાથી તેના ફુવા મનસુખભાઈ જીવરાજ સાવલિયા સાથે ભાગીદારમાં ખરીદવાનું નક્કી કરી ટોકન પેટી રૂપિયા 5 લાખ આપી બંને ખાતાના સટ્ટાખાત બનાવ્યા હતા। જ્યારે જોબ વર્કના નીકળતા રૂપિયા 35,23,621 બાદ કરી રૂપિયા 97,27,379 આપવાના હતા, જેમાંથી ટુકડે ટુકડે રોકડા 44 લાખ બાકીના RTGS મારફતે ચૂકવ્યા હતા। હસમુખભાઈ કુલ રૂપિયા 57 લાખ ચૂકવ્યા હતા। સાટાખત અને બીજા રસીદ બનાવ્યા બાદ બંને મિલકત ઉપર લોન ચાલતી હોય છે। ટાઇકલ ક્લિયર કરાવી દસ્તાવેજ બનાવી આપવાનો સમજૂતી કરાર કર્યો હતો। આરોપીઓએ એક મિલકતનો દસ્તાવેજ કરી આપ્યા બાદ મિલકત ઉપર લોન ભરવાની બાકી છે, બેંકવાળાઓ તમારા ઉપર કેસ કરવાનું કહે છે, જેથી દસ્તાવેજ કેન્સલ કરાવ્યો હતો। પૈસા પરત આપવાનો કહી સમય પસાર કર્યા બાદ ચેક આપ્યો હતો, જે ચેક બેંકમાં જમા કરતા ખાતું બંધ હોવાનું બહાર આવ્યું હતું। આરોપીઓએ જોબ વર્કનું પેમેન્ટ તેમજ મિલકત ન મળી કુલ રૂપિયા 97,23 લાખ પડાવી મિલકતનો દસ્તાવેજ બનાવી નહીં આપી ઠગાઈ કરી હતી। પોલીસે હસમુખભાઈની ફરિયાદ નોંધી ગુનો દાખલ કર્યો હાથ ધરી પોલીસે હસમુખભાઈની ફરિયાદ લઈ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે।